नमस्ते विद्यार्थिनी बहनों, गुड मॉर्निंग। आजना वीडियो लेक्चर में आप सबनु स्वागत छे। आजे आपणे ज्यारे वीडियो लेक्चरना माध्यम थी भणी रह्या छीए त्यारे धोरण 12 नी अंदर न्याय परिचय आवे छे। तो आ न्याय आपणे 10 न्याय आवे छे अभ्यासक्रमनी अंदर, ए 10-10 न्याय छे એ આપણે રાખ ભણવાના છે। 10-10 ન્યાયમાંથી કોઈ પણ ન્યાય રદ કરવામાં આવ્યો નથી, એટલે 10-10 ન્યાયનો અભ્યાસ આપણે કરવાનો છે। તો આ 10 ન્યાયમાંથી આપણે 7 ન્યાયનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે ન્યાય 8, 9 અને 10 આ 3 ન્યાયનો અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે પ્રથમ તો 8માં ન્યાયનો અભ્યાસ કરીએ। नेक्स्ट स्लाइड प्रमाणे न्याय 8 8મો न्याय। 8મા न्यायनु नाम छे जल मंथन न्याय। तो कोई पण न्याय होय प्रथम तो बन्ने शब्दनो अर्थ अने भाषांतर लखी नाखवानो, त्यार पछी एने उदाहरण सहित समझावानुं। तो जोईए आपणे जल मंथन न्याय। जल एटले के पाणी, अने मंथन एटले वलववानी क्रिया। पाणीनी वलववानी क्रिया उपरथी आ न्याय विचारवामां आव्यो छे। એટલે કે પાણીને વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય બનાવવામાં આવ્યો છે અને એની પરિકલ્પના કરવામાં આવી છે। પાણીને વલોવવાની ક્રિયા, આવો અર્થ થાય છે આ ન્યાયનો। તો જોઈએ એ કઈ રીતે પ્રચલિત બન્યો છે અને શું કહેવા માંગે છે। સૌ પ્રથમ તો દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે। દહીંને વલોવીએ આપણે, એમને જો ઝેરણી વડે વલોવવામાં આવે દહીંને, તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય, માખણ પ્રાપ્ત થાય છે। આ રીતે જોતા વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે। એટલે આપણે જોયું કે ભાઈ દહીંને વલોવવાથી આપણને શું ફળ પ્રાપ્ત થયું, તો કે એમાંથી માખણ બન્યું અને આપણને માખણ પ્રાપ્ત થયું, એટલે કંઈક ને કંઈક ફળ છે એ પ્રાપ્ત થયું। એટલે કે આપણે જે કાર્ય કર્યું એ નિરર્થક નથી, સાર્થક છે। આપણે વલોવ્યું એ ક્રિયા અને કામ છે એ આપણું નિષ્ફળ નથી ગયું, સફળ બી થયું। શું કામે, તો કે દહીંને વલોવવાથી આપણને માખણ પ્રાપ્ત થયું છે એવો બોધ મળે છે। પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો એમાંથી કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી। હવે જો આપણે ખ્યાલ આવ્યો કે દહીંને વલોવવાથી માખણ પ્રાપ્ત થાય છે, એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એ સફળ છે, પરંતુ એમાંથી બોધ પ્રાપ્ત કરીને કોઈ માણસ છે એ પાણીને વલોવવાની જો ક્રિયા કરે, પાણીને ઝેરણી વડે વલોવવાની ક્રિયા કરે, તો તેમાંથી કશું જ પ્રાપ્ત થતું નથી। એનું જે કાર્ય છે એ નિષ્ફળ જાય છે, એમાંથી એને કાંઈ પ્રાપ્ત થતું નથી, પાણીને વલોવવાથી કાંઈ પ્રાપ્ત થાય નહીં। અર્થાત દહીંને વલોવવું ભલે ફળદાયી હોય પણ પાણીને વલોવવું સર્વથા નિરર્થક છે। દહીંને વલોવવાથી ફળ પ્રાપ્ત થાય છે પરંતુ પાણીને વલોવવાથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી, એ નિરર્થક છે। આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે માણસે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી। એટલે કે આપણને એવો બોધ પ્રાપ્ત થાય આના આધારે કે જે ક્રિયા કરીએ એનાથી ફળ પ્રાપ્ત થાય તો એ ક્રિયા કરવાની, પરંતુ જે ક્રિયા કરવાથી આપણને કશું જ ફળ પ્રાપ્ત નથી થતું તો એ ક્રિયા કરવામાં આપણો સમય અને આપણી શક્તિ છે વેડફવા જોઈએ નહીં। ત્યાર પછી જોઈએ આગળ બીજા પેરેગ્રાફમાં, જેમ કે માણસને કોઈ રોગ થાય, તો તેણે એનો ઉપચાર કરવો ઘટે છે। માણસને કોઈ પણ પ્રકારનો જો રોગ થયો હોય તો તેનો ઉપચાર કરવો જરૂરી બને છે, પરંતુ અહીં મંથન ક્રિયાનો ઉપચાર પાણીને દોરા, ધાગો અને દહીંને દવા કલ્પીને વિચારવાનું છે। સૌ પ્રથમ તો આમાં ઉપમા અલંકારનો પ્રયોગ થયો છે કે જે કઈ રીતે, તો કંઈ મંથન એટલે કે વલોવવાની ક્રિયા છે એને ઉપચાર સાથે સરખાવી છે
पानी ने दोरा साथ ने धागा साथ सरखावेलू छे अने दही ने दवा साथ सरखावीने कल्पना करवामां आवी छे। तो आ उपचारनी प्रक्रिया में जे दवा लेवाथी रोग मटी जतो होय ते दवा लेवाना उपक्रम रूप क्रिया रोग मटाड़वानुं रूप फळनी प्राप्ति करावी शके छे। એટલે કે આ ક્રિયામાં શું સરખામણી કરી, પ્રથમ જોયું, બીજી વાર જોઈ લઈએ કે મંથન છે એટલે કે જે વલોવાની ક્રિયા છે એને ઉપચાર સાથે સરખામણી કરેલી છે, પાણીને દોરા અને ધાગા સાથે સરખામણી કરેલી છે અને દહીંને દવા સાથે સરખામણી કરીને કલ્પના કરવામાં આવી છે। તો ઉપચાર એટલે કે મંથન વલોવાની ક્રિયાને દવા લેવાથી એટલે કે દહીંથી વલોવાથી રોગ મટી જતો હોય, એટલે ઉપચારની પ્રક્રિયા જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમ ક્રિયા રોગ મટાડવાનું રૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। એટલે કે જે દવાથી આપણો રોગ દૂર થતો હોય અને આપણો ઉપચાર થતો હોય તો એમાં ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકે નહીં। એટલે દોરા ધાગા બાંધવામાં જો અંધશ્રદ્ધા કે વિશ્વાસ આપણે રાખતા હોઈએ તો એ આપણો રોગ મટાડી શકે નહીં। એ ક્રિયા કેવી થઈ? તો કે પાણીને વલોવા જેવી ક્રિયા થઈ, જેમ દહીંને વલોવાથી માખણ પ્રાપ્ત થાય છે પરંતુ પાણીને વલોવાથી કશું પ્રાપ્ત થતું નથી, તેવી રીતે દવા છે એ રોગને મટાડી શકે છે પરંતુ દોરા ધાગાથી કંઈ આપણો રોગ મટી શકતો નથી। પરિણામે રોગનું નિવારણ માટે દોરા ધાગા બાંધવા એ જળમંથન જેવું નિરર્થક કાર્ય બની રહે છે। એટલે કે આપણે આઠમા ન્યાયમાંથી શું સમજ્યા કે જે કાર્ય કરવાથી આપણને ફળ પ્રાપ્ત થતું હોય એની અંદર આપણે સમય અને શક્તિ વાપરવા જોઈએ, પરંતુ જે કાર્ય કરવાથી આપણને ફળ પ્રાપ્ત નથી થતું એની અંદર સમય અને શક્તિ વાપરવા જોઈએ નહીં। ફરી એકવાર ઉદાહરણ સહિત સમજી લઈએ કે દહીંને વલોવાથી માખણ પ્રાપ્ત થાય છે પરંતુ એનો બોધ પ્રાપ્ત કરીને આપણે પાણીને વલોવીએ તો તેનાથી કશું પ્રાપ્ત થતું નથી, એમાં આપણો સમય અને શક્તિનો બગાડ થાય છે। એવી જ રીતે આપણા રોગના ઉપચાર દવા દ્વારા થાય છે, મટી શકે છે પણ દોરા ધાગાથી મટી શકે નહીં। તો આ ન્યાય છે, આ રીતે આપણે આઠમો ન્યાય સમજ્યા। ત્યાર પછી નેક્સ્ટ લાઇટ પ્રમાણે આપણે નવમો ન્યાય જોઈએ। ન્યાય નવ, નદી સમુદ્ર ન્યાય હ। સૌપ્રથમ બંને શબ્દનો અર્થ સમજી લઈએ, અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે। નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક શબ્દ છે, કે નદી દ્વારા નદીનો આપણે ઓળખ થાય અને સમુદ્ર દ્વારા સમુદ્રની ઓળખ થાય। નદી કોઈ સ્થળેથી નીકળે છે, એટલે કે કોઈ એક સ્થળેથી નદી નીકળે છે, એનો પ્રવાહ વહે છે, સમુદ્ર તરફ ગતિ કરે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે। નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે। સૌપ્રથમ તો બંને શબ્દ જોઈએ આપણે, નદી નદીનો વાચક શબ્દ છે, સમુદ્ર સમુદ્રનો વાચક શબ્દ છે, એટલે કે નદી જે જગ્યાએથી નીકળે છે, જે સ્થળેથી નીકળે છે અને વહે છે અને વહેતી વહેતી ક્યાં જઈને મળે છે, તો કે સમુદ્રમાં જઈને મળે છે અને ભળી જાય છે। તો આ નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ, એટલે એ બંનેનો જે સંબંધ છે કે નદી વહીને સમુદ્રને મળે છે, એ સંબંધના આધારે આ ન્યાય બનાવવામાં આવ્યો છે। જ્યાંથી નદી ઉદ્ભવે છે, એટલે કે જે નદીનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। નદી ક્યાં સુધી પોતે સ્વતંત્ર અને એકલી ગણાય? તો કે જ્યાં એનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી શરૂ કરીને વહેતી વહેતી સમુદ્ર સુધી પહોંચે છે ને ત્યાં સુધી તે સ્વતંત્ર અસ્તિત્વ અને પોતાનું સ્વતંત્ર ઓળખ ધરાવે છે, પરંતુ જ્યારે પછી તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે। શું કામે? તો કે ત્યાંથી પછી એનું પાણી કેમાં ભળી જાય છે? સમુદ્રમાં। એટલે નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે। ત્યાર પછી નદીને સમુદ્રનું પાણી ભળી જાય છે, એટલે નદીનું અલગ છે અસ્તિત્વ રહેતું નથી। અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ નદીનો વિનાશ નથી, પરંતુ એનું રૂપ પરિવર્તન છે। એટલે સમજાણું કે નદી છે એ સ્વતંત્ર અસ્તિત્વ ક્યાં સુધી ધરાવે છે? તો કે જ્યાંથી પોતાનો ઉદ્ભવ થાય છે નદીના નદીનો, ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતે વહેતી વહેતી જાય છે ત્યાં સુધી નદી છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખ ધરાવે છે કે ભાઈ આ નદીનું પાણી છે, પરંતુ જ્યારે એનો પ્રવાહ
એનું પાણી સમુદ્રમાં ભળે છે ત્યારે નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે પોતે નદીનું પાણી તો છે જ, અસ્તિત્વ તો છે જ, પરંતુ એનું રૂપ પરિવર્તન થાય છે. એનું પાણી નદીમાં ભળી જાય છે એટલે નદીનું રૂપ પરિવર્તન થાય છે અને સમુદ્રમાં એનું પાણી ભળી જાય છે. અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે. આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે. જોઈએ આપણે શું ઉપદેશ લેવાનો છે, કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. એટલે કે આપણી એ સ્વતંત્ર ઓળખ છે, આપણે એક વ્યક્તિ છીએ, મનુષ્ય છીએ, આપણી એક સ્વતંત્ર ઓળખને સ્વતંત્ર જીવન તો છે જ, પરંતુ આપણે પણ નદીની જેમ આપણો પ્રવાહને વેગ કઈ તરફ રાખવાનો છે, તો કે સમાજ અને રાષ્ટ્રના હિત તરફ આપણી ગતિ અને પ્રવાહ રાખવાનો છે અને એમાં આપણે આપણું અસ્તિત્વ ભેળવી દેવાનું છે. સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે, ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. આમ થતાં વ્યક્તિ વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. સમજાણું શું કહેવા માગે છે આ ન્યાય? તો કે જેમ નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એના ઉદ્ભવ સ્થાનથી લઈને છેક સમુદ્ર સુધી પહોંચે છે એનો પ્રવાહ, ત્યાં સુધી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ જ્યારે એનું પાણી છે સમુદ્રમાં ભળે છે ત્યારે એ સમુદ્રનું રૂપ ધારણ કરી લે છે. તેવી જ રીતે મનુષ્યએ પણ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને જીવન જીવે જ છે અને સ્વતંત્ર છે જ, પરંતુ એનો ગતિ અને પ્રવાહ હંમેશા એને સમાજ અને રાષ્ટ્રના હિત તરફ રાખવાનો છે અને એ જીવન જીવતા જીવતા એને રાષ્ટ્રમય અને સમાજમય બની જવાનું છે. જેથી આમ વ્યક્તિ વ્યક્તિને શું બની જશે? એક સમાજ અને એક રાષ્ટ્ર બની જશે. જેમ કે એક બાળક છે, હવે ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે એક બાળક છે તે કોઈ એક પરિવારમાં જન્મે છે, અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે, તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. કોઈ પણ પરિવારમાં એક બાળક જન્મે છે, એ એક પરિવારમાં જન્મેલું બાળક પોતે સ્વતંત્ર હોય છે અને પોતે સ્વતંત્ર જીવન જીવતા જીવતા મોટું થાય ત્યારે એક સ્વતંત્ર વ્યક્તિ બને છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ ન્યાયના આધારે બોધ શું લેવાનો છે? તો કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશ તરફ, રાષ્ટ્ર તરફ હિતમાં હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય ક્યાં સુધીનું હોવું જોઈએ? તો કે દેશ કે રાષ્ટ્રના હિત સુધી પહોંચવાનું હોવું જોઈએ. પછી સમય જતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે. એટલે કે પછી આપણું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલી જાય અને આપણે દેશમય અને રાષ્ટ્રમયના હિતમાં જોડાઈ જવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે કે હું એક મારા દેશનો નાગરિક છું, રાષ્ટ્રનો નાગરિક છું અને હું એના માટે કાર્ય કરું છું. પછી આપણું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલી જાય અને રાષ્ટ્રમય બની જવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાય જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે. ફરીવાર એનો સાર સમજી લઈએ નવમા ન્યાયનો, કે જેમ નદી છે એ જ્યાંથી ઉદ્ભવ થાય છે એના પાણીનો, ત્યાંથી નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પછી વહેતી વહેતી જાય છે ત્યારે પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એની ગતિ જ્યારે વહેતી વહેતી સમુદ્ર સુધી પહોંચે છે અને એનું પાણી સમુદ્રમાં જ્યારે ભળે છે ત્યારે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મટી જાય છે અને સમુદ્રમય બની જાય છે. એવી જ રીતે મનુષ્યએ પણ સમાજમાં અને રાષ્ટ્રમાં જીવતા જીવતા ભલે પોતે સ્વતંત્ર ઓળખ ધરાવે, સ્વતંત્ર જીવન જીવે, પરંતુ એવું જીવન જીવતા જીવતા દેશમય અને રાષ્ટ્રમય બની જવાનું છે અને એનું અસ્તિત્વ છે એ રાષ્ટ્ર અને દેશને સમર્પિત કરી દેવાનું છે. જેવી રીતે સમુદ્ર છે નદીના પાણીથી સમૃદ્ધ થઈ જાય, એવી જ રીતે જો દરેક વ્યક્તિ આવું જીવન જીવે તો આપણું રાષ્ટ્ર પણ સમૃદ્ધ બની જાય. આ રીતે આ નવમા ન્યાયનો ઉપદેશ હતો. તો એ પ્રમાણે આપણે દસમો ન્યાય જોઈએ. હવે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે છેલ્લો દસમો ન્યાય, આપણે ટોટલ કેટલા ન્યાય હતા? દસ. આ છેલ્લો ન્યાય રજુ સર્પ ન્યાય. દસમા ન્યાયનું નામ શું છે? રજુ સર્પ ન્યાય. રજુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ.
रजू एटले दोरडू अने सर्प एटले साप। अंधारामां पड़ेला दोरडामां साप अने सापमां दोरडानी प्रतीति थाय छे। अंधारामां जो दोरडू पड्युं होय अने ભૂલથી પગ આવી જાય તો આપણે શેની પ્રતીતિ થાય, શેનો ડર લાગે કે સાપ છે, અને સાપ પડ્યો હોય તો ઘણાને એ પ્રતીતિ થાય અંધારામાં કે નહીં દોરડું છે। એ ઉપરથી આ ન્યાય પરિકલ્પના કરવામાં આવી છે અને બનાવવામાં આવ્યો છે। સાચી અને એટલે આ ન્યાય દ્વારા શું સમજવાનું છે, સાચી અને ખોટી હકીકત વચ્ચેનું અંતર શું છે એ સમજવાનું છે। સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે એટલે કે ભાસ થાય આપણને અને અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે। જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે, પરંતુ હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે। દોરડું જડ છે, નિર્જીવ વસ્તુ છે, જ્યારે સાપ છે સજીવ છે, ચેતન છે। જે જડ છે તે હાલતું કે ચાલતું નથી, અને જે ચેતન છે સજીવ છે તે હાલે ચાલે છે। પણ આ રીતે દોરડા અને સાપનું ઘણું અંતર છે, છતાં આપણને અંધારામાં છે એ પ્રતીતિ થતી નથી। એટલે અંજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે કે ભાઈ આ સાપ છે ને આ દોરડું છે। અંજવાળામાં આપણે બંનેને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે, પરંતુ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની જાય છે। આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે। પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી, અને જ્યાં ડરવાની જરૂર ન હતી ત્યાં ડરી જાય છે। આવું ન થાય તે માટે માણસે અંજવાળાનો આશ્રય લેવાનો છે। એટલે કે સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે તો એ પછી એ ધારણાનો વશ વર્તીને એટલે કે એ ધારણાની જે વાત છે એને વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવવો જોઈએ। આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે। આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધારામાંથી બહાર આવવું જોઈએ, જે વાસ્તવિક હોય તેનો સ્વીકાર કરીને જીવનનો વ્યવહાર ગોઠવવો જોઈએ। હવે આ રજુ સર્પ ન્યાય દ્વારા આપણે શું બોધ લેવાનો છે? સાપ અને દોરડાનું તો ઉદાહરણ છે કે ભાઈ સાપ છે તે સાપ છે અને દોરડું છે એટલે દોરડું છે। સૌ પ્રથમ તો તમારે એનો અર્થ લખવાનો, રજુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ, તો સાપ એટલે સાપ ને દોરડું એટલે દોરડું। જ્યારે અંજવાળું હોય ત્યારે આપણે બંનેનો ભેદ પારખી શકીએ કે આ સાપ છે ને આ દોરડું છે, પરંતુ અંધારામાં આપણે બંનેનો ભેદ પારખી શકતા નથી। અંધારું હોય ને આપણા પગ નીચે જો દોરડું આવે તો સાપની પ્રતીતિ થાય, અને સાપ આવે તો દોરડાની પ્રતીતિ થાય। એટલે કે પરિણામે શું બને કે જ્યાં ડરવાનું હોય ત્યાં આપણે ડરતા નથી, અને જ્યાં નથી ડરવાનું ત્યાં ડરી જઈએ છીએ। તો આ ઉદાહરણ દ્વારા આપણે શું સમજવાનું છે? તો કે માણસે છે અંજવાળાનો આશ્રય લઈને એટલે જ્ઞાનરૂપી અંજવાળાનો આશ્રય આપણે લેવાનો છે। જ્ઞાનરૂપી અંજવાળાનો આશ્રય લઈ અને સાચી વસ્તુ અને ખોટી વસ્તુ વચ્ચેનો ભેદ આપણે પારખતા શીખવાનું છે। અજ્ઞાનરૂપી અંધકારામાંથી બહાર આવવાનું છે, અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણે બહાર આવવાનું છે, અને વાસ્તવિક જે હકીકત છે એને સ્વીકાર કરીને આપણે આપણા જીવન જીવતા શીખવું જોઈએ, એવો આ ન્યાયનો ઉપદેશ છે। હવે આપણે ત્રણ ન્યાય છે ભૈણા, પ્રથમ કયો ભૈણા? તો કે જલ મંથન ન્યાય હ। ત્રણેય ન્યાયનું એક એક મિનિટમાં આપણે રિવિઝન કરી જઈએ। જલ મંથન ન્યાય હ, તો એમાં આપણે કેવો ઉપદેશ મળ્યો કે જલ એટલે પાણી અને મંથન એટલે વલોવાની ક્રિયા એમાં આપણે દહીંનું ઉદાહરણ ભણ્યા કે દહીંને વલોવાથી આપણને માખણ પ્રાપ્ત થાય છે, પરંતુ પાણીને વલોવાથી આપણને કંઈ પ્રાપ્ત થતું નથી। તો આના આધારે આપણે શું બોધ લેવો? તો કે ભાઈ જે કાર્ય કરવાથી આપણને સફળતા મળે છે એ જ કાર્ય કરવું જોઈએ, અને જે કાર્ય કરવાથી આપણને સફળતા પ્રાપ્ત થતી નથી એ કાર્ય કરવામાં આપણો સમય અને શક્તિ વેડફવા જોઈએ નહીં। જેમ કે કોઈ રોગ થયો છે આપણને તો એનો ઉપચાર કરાવી એની દવા લઈ અને એ રોગ મટાડી શકીએ છીએ, પરંતુ અંધવિશ્વાસથી આપણે એને દોરા ધાગા કરી અને એને રોગને મટાડવાના પ્રયત્ન કરીએ તો એ આપણી સમય અને શક્તિ છે એ વેડફાય છે। આ રીતે અહીં મંથનને ઉપચાર સાથે સરખાવેલું છે, એટલે કે વલોવાની ક્રિયાને, અને પાણીને દોરા ધાગા સાથે સરખાવેલ છે, અને દહીંને દવા સાથે,
એટલે દહીં વલવાથી માખણ પ્રાપ્ત થાય, પાણી વલવાથી કશું પ્રાપ્ત થતું નથી. એવી રીતે આપણે રોગ મટાડવો હોય તો ઉપચાર કરીને દવા લેવી જરૂરી છે, તો જ મટી શકે. દોરા ધાગાથી જે રોગ મટી શકે નહીં. પરિણામે જે ક્રિયા કરવાથી આપણને ફળ પ્રાપ્ત થાય એ ક્રિયા કરી શકાય, અને જે ક્રિયા કરવાથી આપણને કશું ફળ પ્રાપ્ત ન થાય એ ક્રિયામાં આપણે સમય અને શક્તિ વેડફવા જોઈએ નહીં. બીજા ન્યાયમાં આપણે શું શીખા, નદી સમુદ્ર ન્યાયમાં, તો કે નદી નદીનો વાચક શબ્દ છે, સમુદ્ર સમુદ્રનો વાચક શબ્દ છે. એટલે કે નદી એક સ્થળેથી નીકળે છે જે પોતાના ઉદ્ભવ સ્થાનેથી નીકળે છે અને સમુદ્ર તરફ ગતિ કરે છે. ગતિ કરતી કરતી છેલ્લે અંતે સમુદ્રમાં મળી જાય છે. આમ નદી સમુદ્રના આ સંબંધ ઉપરથી ન્યાય બનાવવામાં આવ્યો છે. એટલે કહેવા શું માગે છે કે નદી છે એ પોતાના ઉદ્ભવ સ્થાનથી જ્યારે ઉદ્ભવે છે, એનો પાણીનો પ્રવાહ વહે છે, ત્યારે નદી પોતાના નામ સાથેનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પોતે એક સ્વતંત્ર છે, પોતાનું સ્વતંત્ર ઓળખ છે અને અસ્તિત્વ છે. પરંતુ જ્યારે તે વહેતી વહેતી સમુદ્રમાં ભળી જાય છે ત્યારે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે, એનો વિનાશ થઈ જાય છે અને એક નવું જ રૂપ ધારણ કરી લે છે. કે સમુદ્રમાં નદીનું પાણી પડે, સમુદ્રમય રૂપ નવું ધારણ કરી લે છે. તો એનામાં ગુણાત્મક ફેરફાર થયો. એવી જ રીતે માણસે ઉપદેશ લેવાનો કે જેમ નદીની જેમ આપણે પણ આપણું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીએ છીએ. બાળક જન્મે છે ત્યારથી પરિવારમાં જન્મેલું બાળક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જીવતા જીવતા મોટું થાય એટલે એની વ્યક્તિ તરીકે એની ઓળખ બહાર આવે છે, સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. પરંતુ એને એની ગતિ છે એ રાષ્ટ્ર અને દેશના હિત તરફ રાખવી જોઈએ, અને સ્વતંત્ર જીવન જીવતા જીવતા રાષ્ટ્રમય અને દેશમય બની જવું જોઈએ. જો દરેક વ્યક્તિ આવું જીવન જીવે તો એ જેમ સમુદ્ર નદીના પાણીથી સમૃદ્ધ બની જાય, એમ આપણું રાષ્ટ્ર પણ સમૃદ્ધ બની જાય. ત્યાર પછી આપણે જોઈએ કે દસમા ન્યાયમાં આપણે શું ઉપદેશ લીધો. કે દસમા ન્યાયમાં આપણે રજુ સર્પ ન્યાય, કે રજુ એટલે દોરડું અને સર્પ એટલે શ્રાપ. પહેલાં તો પ્રથમ બંને શબ્દનો અર્થ અને પછી એને સમજાવવાનું કે અંધારામાં પડેલા દોરડામાં સાપ અને શ્રાપમાં દોરડાનો આપણે જ્યારે પ્રતીતિ થાય ત્યારે એના આધારે ન્યાય બનાવવામાં આવ્યો છે. એટલે કે સાચી અને ખોટી હકીકત વચ્ચે ઘણું અંતર છે, એ પારખવાનો આપણે આ ન્યાયમાંથી ઉપદેશ મળે છે. કે જે મંજવાળું હોય તો આપણે સાપ અને દોરડાનો ભેદ પારખી શકીએ છીએ કે આ સાપ છે ને આ દોરડું છે, કારણ કે સાપ છે એ સજીવ વસ્તુ છે, હલનચલન કરી શકે છે, અને દોરડું છે એ નિર્જીવ વસ્તુ છે, હલનચલન કરી શકતું નથી. એટલે અંજવાળામાં આપણે એનો ભેદ પારખી શકીએ છીએ, પરંતુ અંધારામાં આપણે એનો ભેદ પારખી શકતા નથી. દોરડાને સાપ સમજીને પ્રતીતિ કરીએ અને દોરડાને સાપમાં પ્રતીતિ કરીએ ત્યારે આપણે ડરવાનું હોય ત્યાં નથી ડરતા અને નથી ડરવાનું ત્યાં ડરી જઈએ છીએ. તો મનુષ્યના ઉપરથી શું ઉપદેશ લેવાનો, કે અંજવાળારૂપી અંજવાળાને કોની સાથે સરખામણી કરી છે, જ્ઞાન સાથે. જ્ઞાનરૂપી અંજવાળાનો આશ્રય લેવાનો છે, જે આપણું અજ્ઞાનરૂપી અંધારું છે એમાંથી બહાર આવી અને જ્ઞાનરૂપી અંજવાળાનો આશ્રય લઈ અને વાસ્તવિક વસ્તુનો આપણે સ્વીકાર કરવાનો છે. એટલે કે સારા નરસાનો ભેદ પારખવાનો છે કે કઈ વસ્તુ છે વાસ્તવિક છે અને કઈ વસ્તુ છે અવાસ્તવિક છે, એનો ભેદ પારખી અને એ રીતે આપણે આપણા જીવન જીવવામાં સ્વીકાર કરી અને એ રીતનો આપણો વ્યવહાર ગોઠવવો જોઈએ. આ રીતે આ દસમા ન્યાયમાંથી આપણને બોધ પ્રાપ્ત થાય છે. તો આપણે આ રીતે આજે ત્રણ ન્યાયનો અભ્યાસ કર્યો, જલમંથન ન્યાય, આઠમો નવમો નદી સમુદ્ર ન્યાય, દસમો રજુ સર્પ ન્યાય. આ ત્રણેય ન્યાયનો અભ્યાસ કર્યો. એ ત્રણેય ન્યાય તમે તમારી નોટબુકમાં લખજો, ઉતારજો નોટમાં અને મૌલિક કરવાના પ્રયાસ કરજો. કદાચ ન્યાય છે એ બે ગુણમાં પૂછાય છે, પરંતુ આપણું પ્રશ્નપત્રનું પરિરૂપ બદલું એટલે એ પ્રશ્ન સ્વરૂપે પૂછાવાના છે. આ વખતે ન્યાય દસેય ન્યાયમાંથી બે ત્રણ ગુણના પ્રશ્ન પૂછાવાની શક્યતા છે કે ભાઈ વાસ્તવિક હકીકત અને અવાસ્તવિક હકીકત વચ્ચેનો ભેદ પારખવા માટે કયો ન્યાય વપરાયો છે, એ રીતના પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો તમારે લખવાનું કે રજુ સર્પ ન્યાય. પછી એમ એ પૂછાઈ શકે કે જે કાર્ય કરવાથી સફળતા મળે છે અને જે કાર્ય કરવાથી સફળતા મળતી નથી, તો એમાં સમય અને શક્તિને બરબાદ કરવી જોઈએ નહીં, એ ઉપદેશ કયા ન્યાય પરથી મળે છે, તો કે જળ મંથન ન્યાય ઉપરથી. પછી એવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે વ્યક્તિએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એને રાષ્ટ્રમય બનાવી દેવાનું છે, એવો
क्या न्यायनो उपदेश है? तो के नदी समुद्र न्यायनो उपदेश है। आ रीते न्यायमांथी प्रश्न पूछाई शकशे, परिरूप आपणुं बदलाणुं छे ए प्रमाणे। तो तमे ए रीते तैयारी करजो, आ त्रणेय न्याय नोटबुक में उतारी अने मौलिक करजो। अस्तु।